श्री कृष्णाय नमः। वडोदरा शहर ना अंदर बे दिवस पहला एक एवी दुर्घटना बनी के जेमा एकज परिवार ना छह सदस्यों ए आर्थिक तंगी ना कारण सामूहिक आपघात करवानो प्रयत्न कर्यो। त्रण सदस्यों ए बची गया छे। तकलीफो दरेक ना जीवन ना अंदर आवती होय छे, आपणे जाणीए छीए, परंतु धैर्य राखी ने अगर परिस्थिति नो अपने सामनो करिए, आत्मविश्वास राखी ने अने प्रभुना उपर नो विश्वास राखी ने अपने पुरुषार्थ करिए, तो कई ने कई ठाकुर जी अपने कई रस्तो करी आपता हो छे। जीवन में कदाच बधा द्वार बंद थई गया होय तो एकाद बारी भगवान खोली पण आपता हो छे। आ इंसिडेंट ना माध्यम थी घणा बधाए शीख लेवा जेवी छे। समस्या नु निवारण ए कई आपघात नथी, आपघात थी समस्या जी वधी जती होय छे। आ परिवार ने शुं प्राप्त थयुं? त्रण लोको बची गया। भाविन भाई एमना पत्नी एमना माता, परंतु एमना पिता एमनो मासूम चार वर्ष नो बाळक दीकरी एमने गुमाव्यानो हवे केटलुं दुख थशे। અને હવે આ પગલું ભર્યા પછી એ પગલું પાછું નથી ખેંચાવવાનું। અત્યારે એમની શું માનસિક હાલત હશે આપણે કદાચ કલ્પી પણ નથી શકતા। જે થયું હરી ઈચ્છા, પરંતુ ક્યારે પણ આવા પગલા લેતા પહેલા દરેકે 10 વાર વિચાર કરવો જોઈએ। આપઘાત એ ક્યારે પણ કોઈ પણ સમસ્યાનું એ નિવારણ છે જ નહીં, એમાં આપણું પણ નુકસાન થાય છે, આપણી આત્મા પણ અશાંત થાય છે, અને આપણા સાથે સંકળાયેલા આપણા બધા સ્વજનોને આપણે કેટલું દુઃખ પહોંચાડીએ છીએ, અને સમાજમાં એક ખોટો એક્ઝામ્પલ સેટ થાય છે। મને જ્યારે આજે સવારે આ સમાચાર પ્રાપ્ત થયા કે ત્રણ લોકો બચી ગયા છે, એક પ્રભુ પ્રેરણા થઈ કે ભાવિનભાઈ અને એમના પરિવારને જે માનસિક રીતે અત્યારે દુઃખનો અનુભવ એ લોકો કરી રહ્યા હશે ત્યારે કંઈક નાની મોટી મદદ જે આપણાથી થઈ શકે તે વિવાહના માધ્યમથી કરવાનો એક પ્રયાસ કરવો છે। ત્યારે એવું નિર્ધારિત કરવામાં આવ્યું કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાહના અંતર્ગત ચાલતી પંચામૃત યોજનામાં આ પરિવારને 3 વર્ષ સુધી સંપૂર્ણ ઘર વકરી કરિયાણું અનાજ કઠોળ ઘી તેલ મસાલા દૂધ ઇત્યાદિ બધું જ સીધું સામાન એમને આપવામાં આવશે। અમને ખ્યાલ આવ્યો છે કે એમના માથે ઘણું દેવું પણ છે, અને પ્રભુના ચરણોમાં એ જ વિનંતી, ભગવાન એમને એમના પગ પર ઊભા કરે, એ પુરુષાર્થ કરે, મહેનત કરે, કંઈક નાનો મોટો ધંધો કરે કે નોકરી કરે, ને એમાંથી પૈસાને ભેગા કરીને જે એમના માટે કરજો છે એ પરિપૂર્ણ કરે, પણ એ જ્યાં સુધી પોતાના પગ પર ઊભા થાય ત્યાં સુધી વિવાહના માધ્યમથી એમને આ રીતે ઘર વકરી કરિયાણાની સહાય એ કરી આપવામાં આવશે, જેથી કરીને એમને કંઈક સહયોગ એ થઈ શકે। ઠાકોરજી આ પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે, અને જે આ વિકટ પરિસ્થિતિ એમના સામે છે એમનો એ સામનો કરી શકે, બસ એ જ પ્રભુજનો નામ છે।